नमस्कार विद्यार्थी मित्रों, नवयुग साइंस स्कूल में आप सबनु स्वागत छे। आजना दिवसे धोरण 10 नु परिणाम के जेने आपणे खूब आतुरतापूर्वक राह जोई रह्या हता, तो आप सब खूब जळहळतुं परिणाम प्राप्त कर्युं अने अनेरी सफलता प्राप्त करी ते बदल आप सब विद्यार्थी मित्रों ने खूब खूब अभिनंदन आपू छू। माई सेल्फ अरविंद सिंह झाला, MSc केमिस्ट्री BEd। विद्यार्थी मित्रों, धोरण 10 बाद धोरण 11 मा विज्ञान प्रवाह पसंद करवो ए मानसिक रीते एक तमारी एवी तैयारी बतावे छे के आप उज्ज्वल कारकिर्दीनुं निर्माण करवा जई रह्या छो। धोरण 11 मा विज्ञान प्रवाह पसंद करवा बदल पण हूँ आप सौने खूब खूब अभिनंदन आपू छू। विद्यार्थी मित्रों, आप सौ जीवननी कारकिर्दीना एवा मुकाम पर आवीने पहोंच्या छो के ज्यां तमारे तमारो ध्येय सिद्ध करवा माटे नी अनेरी तक प्राप्त थवानी छे। आम तो धोरण 11 मा विज्ञान प्रवाह छे तेनी पसंदगी करे ए विद्यार्थी सामान्य रीते एवी एक मानसिकता साथे प्रवेश करता होय छे के एने खूब ज सखत मेहनत करी पोतानो ध्येय प्राप्त करी अने उज्ज्वल कारकिर्दीनुं निर्माण करवुं छे। पण मित्रो, तेमां खूब मोटो फाळो योग्य શાળાની પસંદગી પણ હોય છે, તો આપ સવે નવયુગ સાયન્સ સ્કૂલ શાળાની પસંદગી કરી એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એ બધાનો સાથે અભ્યાસ કરતા હતા। જ્યારે હવે ધોરણ 11-12 માં આપણે આ દરેકનો એક અલગ અલગ વિષય તરીકે અભ્યાસ કરવાનો છે, એટલે સ્વાભાવિક છે કે તમારે એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો આવે। પણ જો ધોરણ 9 અને 10 એનો ખૂબ સરસ પાયો બેઝ તમારી પાસે જો તૈયાર હોય તો 11-12 સાયન્સમાં સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ સરળતા રહે છે। આમ તો આપણે આપણા વિષય વિશેની ચર્ચા કરીએ તો રસાયણ વિજ્ઞાન, એટલે સામાન્ય રીતે આ નામથી આપણને એક એવી માનસિકતા હોય છે કે આ વિષય આપણને ક્યારેક અઘરો લાગતો હોય છે, ક્યારેક કોઈ વિદ્યાર્થીઓને રાસાયણિક પ્રક્રિયા લખવામાં કંટાળો આવતો હોય છે। આવું એટલા માટે બનતું હોય છે કે બની શકે કે ધોરણ 9-10 સુધી તમે કેમિસ્ટ્રીને ગોખવાનો પ્રયત્ન વધારે કર્યો હોય, જો યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન દ્વારા જો કેમિસ્ટ્રી શીખવામાં આવે તો ખૂબ જ સરળ બની જાય છે। વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે તમે 9 અને 10 ધોરણમાં જે બેઝિક કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે એની આપણે શરૂઆત કરશું, એટલા માટે કે ધોરણ 11-માં કેમિસ્ટ્રીનો અભ્યાસ છે એ ખૂબ સરળ બને અને એકદમ ટેન્શન ફ્રી રહી અને આપણે 11-12 સાયન્સ પસાર કરી શકીએ, એટલા માટે આપણો પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની પહેલાં આપણે જો વાત કરીએ તો ધોરણ 11 અને 12 બંનેમાં થઈ અને કુલ 30 ચેપ્ટર્સનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં ધોરણ 11-ની અંદર 14 ચેપ્ટર અને ધોરણ 12-ની અંદર 16 ચેપ્ટર આવે છે। આ રીતે આપણે આ 2 વર્ષ દરમિયાન સમગ્ર રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો થાય। હવે ખાસ આપણે એ બાબત ઉપર ફોકસ કરવાનું છે કે ધોરણ 10-માંથી ધોરણ 11-માં એન્ટ્રી કરવા માટે આપણે કઈ કઈ બાબતોની માહિતી આપણી પાસે હોવી જોઈએ અથવા તો કયા પ્રકારનો કન્સેપ્ટ આપણો મજબૂત હોવો જોઈએ
तो तेना माटे खास करीने अहीं आगळ हुं जे पॉइंट दर्शावुं छुं एनी तैयारी आपणे पहेला करशुं। तमने केमिस्ट्री एकदम सरळ बनी जाए एटला माटे आटली बाबतो छे ए आपणी पासे एनी योग्य माहिती होवी खूब ज जरूरी छे। विद्यार्थी मित्रों, तमे आटलू बेजिक केमिस्ट्री खाली शीखी लेशो एटले केमिस्ट्री छे तमे खूब ज सरळताथी अभ्यास करी शकशो ए नक्की छे। कई बाबतोथी आपणे शुरुआत करवी जोईए तो आपणे विचार करो कि आपणे सामान्य रीते रसायण विज्ञानमां तकलीफ क्यां पड़े छे? तो के विद्यार्थीने पूछवामां आवे तो के प्रक्रियाओ लखवामां तकलीफ पड़े छे, पछी गोखी नाखे छे अने आवडती होती नथी। प्रक्रिया एटला माटे नथी आवडती कि आपणने एना अणुसूत्रो आवडता नथी। अणुसूत्रो नथी आवडता एनुं कारण ए छे કે એ પદાર્થ છે એ કયા તત્વોનો કયા આયનોનો બનેલો છે એના વિશેની માહિતી આપણે હોતી નથી અને પરિણામે પ્રક્રિયા આપણે સાચી લખી શકતા નથી। આપણે એટલા માટે શરૂઆત આપણે તત્વોથી ધનાયન અને ઋણાયનથી આપણે શરૂઆત કરશું અને એની યોગ્ય માહિતી મેળવ્યા પછી આપણે અણુસૂત્રો કેમ બને છે એની માહિતી લઈએ તો કેમિસ્ટ્રી ખૂબ સરળ બની જાય। વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક કેમિસ્ટ્રીમાં આટલી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે। પેલું કે આપણે તત્વોના ધનાયન અને ઋણાયન વિશેની માહિતી, ઉપરાંત અણુસૂત્રો નક્કી કરવા, મિત્રો આપણે અણુસૂત્રો ગોખવાના નથી, અણુસૂત્રો કઈ રીતે બને છે એ આપણે સમજી લેશું અને અણુસૂત્રો આવડશે એટલે આપણને પ્રક્રિયા આવડી જવાની છે અને ત્યારબાદ આવશે પ્રક્રિયાની સમજૂતી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારું મુખ્ય કાર્ય તમે અત્યારે ધોરણ 10 પૂર્ણ કર્યું છે, ધોરણ 11ની શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો આ બંનેને જોડવાનું એટલે કે બ્રિજ નિર્માણનું અથવા તો સેતુ બનાવવાનું કાર્ય આપણે અત્યારે કરવાનું છે। જો આ સેતુનું નિર્માણ થઈ જાય તો ધોરણ 11માંથી ધોરણ 10માં પ્રવેશ કરવો અથવા તો વિજ્ઞાન પ્રવાહમાં આપણે 11 અને 12નો અભ્યાસ કરવો ખૂબ જ સરળ બની જશે। એટલે આપણે અત્યારે આ કામ કરશું કે ધોરણ 10માં તમે ભણી ગયા છો જે એને સરસ રીતે અને બહુ શોર્ટકટથી આપણે એને રિફર કરશું અને ધોરણ 11-12નું કેમિસ્ટ્રી આપણે સરળ બનાવશું। ધોરણ 11માં એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ જુદી જુદી શાળામાંથી આવતા હોય છે અને શિક્ષકોની ભણાવવાની મેથડ જુદી જુદી હોય અને પરિણામે આપણે શરૂઆત છે એ આ બેઝિક કેમિસ્ટ્રીથી કરવી પડે કે જેથી કરીને એનો એક મજબૂત પાયો જો નિર્માણ થાય તો આપણે સરળતાથી કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે એ તમે સમજી શકો કે તમે એવા મુકામ પર છો, તમારી જે નાવ છે અત્યારે અહીં આગળ છે અને એ પાર કરીને આપણે પહોંચાડવાની છે અને એના માટે આપણે આ પ્રકારનો એક સેતુ આપણે નિર્માણ કરવો પડશે અને પરિણામે આપણે એકદમ ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી શકશું। વિદ્યાર્થી મિત્રો, બેઝિક કેમિસ્ટ્રીમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કેમિસ્ટ્રી વિષયથી પરિચિત થઈએ। આમ તો આપણે અત્યાર સુધી માત્ર રસાયણ વિજ્ઞાન એવો જ અભ્યાસ કર્યો એટલે આપણને એમાં ખબર ન હોય કે આમાં રસાયણ વિજ્ઞાનની કઈ કઈ શાખાઓનો અભ્યાસ કરવામાં આવે છે। આમ તો મિત્રો, રસાયણ વિજ્ઞાનની ઘણી શાખાઓ છે પણ આપણે જે 11-12માં અભ્યાસ કરવાનો છે તેને અનુલક્ષીને જો આપણે ચર્ચા કરીએ તો મુખ્ય 3 બ્રાન્ચનો આપણે અભ્યાસ કરવાનો થાય, જેમાં આપણે પેલું જોઈએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે કાર્બનિક
रसायन विज्ञान कहीए छीए। ऑर्गेनिक केमिस्ट्री जेने आपणे कार्बनिक रसायन विज्ञान आवा नामथी ओळखीए छीए। मित्रों धोरण 10 नी अंदर तमे चेप्टर भणता के जेमां मिथेन इथेन आवा वायुओनी बनावट आवती एना गुणधर्मोनो अभ्यास करतो कर्या छे, तेनी रासायणिक प्रक्रियाओनो आपणे अभ्यास कर्यो, पेट्रोलियमनું નિસંદન તમારે આવતું હશે, વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો તમે અભ્યાસ કર્યો, તો તેનો સમાવેશ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કરવામાં આવે એને કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેને અકાર્બનિક रसायण विज्ञान तरीके ओळखवामां आवे छे। अकार्बनिक रसायण विज्ञान के जेमा तमे धातुओ अधातुओनो अभ्यास करता, टूंकमां कहूं तो तमे आवर्त कोष्टक अंगेनो अभ्यास करेलो छे, ए आवर्त कोष्टकनो एकदम ऊंडाणपूर्वकनो अभ्यास एटले इनओर्गेनिक केमिस्ट्री अकार्बनिक रसायण विज्ञान। त्यारबाद ફિઝિકલ કેમિસ્ટ્રી જેને કહેવામાં આવે છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, જેમાં સૂત્રો પણ તારવાના આવતા હોય, દાખલાઓ અથવા તો ગણતરીઓ પણ આવે, એ પ્રકારના વિવિધ વિજ્ઞાનના સિદ્ધાંતો આવતા હોય, એ પ્રકારનો અભ્યાસ એટલે ફિઝિકલ કેમિસ્ટ્રી, જેને ભૌતિક રસાયણ વિજ્ઞાન આવા નામથી ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આ બાબતોથી પરિચિત હોવા જોઈએ, આપણે 11મું ધોરણ શરૂ કરીએ એ પહેલાં આપણી પાસે માહિતી હોવી જોઈએ કે કેમિસ્ટ્રીમાં શું અભ્યાસ કરવાનો છે, કેટલા ચેપ્ટર્સ છે, સાથે સાથે JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પણ આપણે સામનો કરવાનો છે, અને આ પરીક્ષાઓમાં ધોરણ 11 અને 12ના સંપૂર્ણ કોર્સમાંથી MCQ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એટલે કે આપણે ધોરણ 11 શરૂ થાય ત્યારથી જ એકદમ મક્કમતા સાથે આગળ વધવાનું થશે, અને જો આ રીતે કાર્ય કરવામાં આવે, શાળા શરૂ થાય ત્યારથી દરરોજનું દરરોજ વર્ક કરવામાં આવે, ફોલોઅપ વર્ક અપાતું હોય એને બરાબર આપણે સ્કૂલની સિસ્ટમ પ્રમાણે ચાલીએ, જે વીકલી ટેસ્ટ કે જે કાંઈ લેવાય છે જે સિસ્ટમ મુજબ જો એમાં આપણે બરાબર ઇન્વોલ્વ થઈને કાર્ય કરીએ, તો મિત્રો 11-12 સાયન્સમાં સફળતા પ્રાપ્ત કરવી એ ખૂબ જ સરળ બની જશે। નમસ્કાર।